પાટીદાર અગ્રણી ભાજપના ગઢ ગામના પીઠ આગેવાન ગોવિંદભાઈ ભુટકા દ્વારા પાટીદાર સમાજને પાટીદાર આંદોલનમાં યુવાઓ પર થયેલા કેસો અને લાઠીચાર્જ બદલ તીખી પ્રતિક્રિયા આપી આવો સાંભળીએ સોળ ગામ લેવો પાટીદારને અને પાલનપુરમાં વસતા તમામે કેપીએલપી લેવા પાટીદાર સમાજના આગેવાનોને મારી વિનંતી હું ગોવિંદ ભુટકા સોળ ગામ લેવા પાટીદાર અને સમસ્ત પાટીદાર વસતા ખડવા પાટીદાર તેમજ લેવા પાટીદાર સમાજના મારા બે હાથ જોડીને વિનંતી સાથે નમસ્કાર જનસંઘિ મોડીને આ સુધી ભારતીય જનતા પાર્ટી સાથે આપણો પાટીદાર સમાજ તાન મન ધનથી ભાજપ માટે કરેલા છે પરંતુ જ્યારે જ ત્યારે પાર્ટી પાટીદાર સમાજને અન્યાય સિવાય કશું મળ્યું નથી મારે દુઃખ સાથે કહેવું પડે છે કે બે હજાર પંદરમાં થયેલ તોફાનો સાથે આપણા ઉપર આપણા ઉપર ખોટી રીતે સોંકળી લઈને આપણને ખોટી રીતે સોંપણી લઈને લઈને સરકાર દ્વારા સરકાર દ્વારા આપણને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે જે રીતે વ્યક્તિ આપણા સમાજે આપણને સમાજને માટે આપણી માગણીઓ લઈને સરકારમાં રજૂઆત કરવાની કોશિશ કરેલી પરંતુ ગઢ ગામમાં રજૂઆત કરવાના ભાગરૂપે જો ભેગા થયેલ પાટીદાર સાથે સરકારને તેના મળતી આપ પોલીસના માણસો દ્વારા આપણા ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે તે આપણને મોટા જાણે કે આપણે મોટા આતંકવાદી હોઈએ તે રીતે આપણા ઉપર વ્યવહાર કરેલ છે ગોળીબાર કરેલ છે લાઠીચાર કરેલ છે કેસ કરેલ છે આપણા યુવાનોને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે આપણા પાટીદાર આપણે આપણા પાટીદારોને ખોટી રીતે ફસાવવામાં આવે છે જ્યારે આપણને પાટીના જવાબદાર વ્યક્તિઓ મારફતે સાથે કહેવામાં આવેલ છે કે કેસો પરત ખેંચી રહીશું પરંતુ આજ દિન સુધી કોઈ કેસો પરત ખેંચેલ નથી જ્યારે પરફતભાઈ ચૂંટણી ઓગણીસમાં લડતા હતા

લેવો સમાજના આગેવાન મનસુખભાઈ માંડવીયા ગઢ મુકામે પાટીદાર સમાજની ભવ્ય સભા સભા કરી છે અને તેમાં કહેલ છે કે પાટીદાર સમાજના કીધું હું મુખ્યમંત્રીની મંજૂરી લઈને ઘટમાં આવેલો છું અને ગઢમાં આવ્યા આવેલો છું માટે તમે મારા મારી વાત સાંભળી અને ભારતીય જનતા પાર્ટીમાં મતદાન કરો અને આપણા ઉમેદવારને વિચારો બહુ જંગી મિટકી કારણ કે ઘર વિસ્તાર દર વખતે માઇનસ હતો પણ એ વખતે બે હજાર બાવીસમાં આપણે અનિકેતભાઈને બહુમતી વિચય બનાવી છે માટે મનસુખભાઈ માંડવીયાએ આપેલ વચન મનસુખભાઈ ભૂલી ગયા છે કે મનસુખભાઈ સમાજ માટે કોઈ પણ લાગણી હોય એવું મને દેખાતું નથી કોઈ એવી રજૂઆત એમની કરેલી નથી માટે અને મનસુખભાઈ સાથે મળતી આવ મનસુખભાઈ સાથે એમના માણસો જે મળેલા છે એના આપણા સમાજના જે નપુચંકો તેને કહી શકાય એવા નપુચંકોને આપણે ઓળખવાની જરૂર છે કારણ કે એ લોકો આપણને ડૂબાડશે એ લોકોના ભરોસે જો તમે રહેશો તો હું તો એક નામ જપ પણ કહું તો કઈ વાર તૈયાર છું અને આવા લોકોને તમે ઓળખો છો જે આપણા સમાજના કહેવાતા કહેવાતા સમાજના પ્રમુખ તમે તો મંડળના પ્રમુખ છો કહો મંડળના પ્રમુખ તમે સમાજના પ્રમુખ એ મનસુખભાઈ મારા માણસ છે મનસુખભાઈ ફરીનો તારા ઉપર કેસ થયો તું તારો તો પાછો ખેંચાઈ લે કારણ કે તારામાં જો તારા ઉપર કેસ થયેલો તાકાત હતી તો તું સમજ શું હિત કરીશ અને આ મોદીભાઈ પાળા જેવા એ ન પાણ્યા એક વખતે હું અનિકે ચોરી કહે કે હું રેખા બન છું એમ કહી શું તો આ ચોવીસની ચૂંટણી આવી છે રેખાબેન તો ભારતીય નિમિત નિમિત નિમિત્ત આવી છે એટલે આપણે એના વિશે આપણે કંઈ પણ કહેવાની જરૂર નથી પણ બે હજાર ચોવીસમાં સરકારને આપણે પડતો આપણે પાટીદાર સમાજ લેવો કેપીઆરપી પાલનપુર અને ગુજરાત ભારત વ્યવસ્થા તમામ પાટીદારોનું મારું આહવાન છે કે આ સમાજ ચોવીસમાં એક મોકો મળ્યો છે આ મોકોનો લાભ ઉઠાવવા માટે ચોવીસમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના વિરુદ્ધ પણ મતદાન કરી અને એમનો આપણો રોધ ઠાલવો અને કહો કે તમે અમને જ્યારે જ્યારે પણ લોલીપોપ લે આ લોલીપોપ ચાલી લેવામાં આવશે નહીં અને અમારા કેસો પાછા નહીં કહેતા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કે ત્યાં સુધી તમારો વિરોધ કરતા રહીશું સાથે સાથે બીજું કહું છું કે ગુજરાત સરકારમાં કેટલા પણ પાટીદારના ધારાસભ્યો છે શું પાટીદાર જાણે નમાલા છે કે કોઈને દબાયેલા છે અહીંયા અહીંયા પણ અહીંયા પણ અમારા ભાઈ હરિભાઈ હોય કે પરપતભાઈ હોય કોઈ પણ અમારા સાંસદે કોઈ અમારા તરખાણને કોઈ રજૂઆત કરેલી નથી કારણ કે એમને માત્ર વોટની જરૂર છે કારણ કે અમારી જરૂર નથી આવા લોકોથી ચેતજો અને આ ફેરે તમને કહી દઉં મિત્રો આ તો લોલીપોપવાળી વાત છે બીજા તમને ગાઈશ બધા બીજા લોકમાં હું તમને બધું ગાઈશ પણ આજે આટલી વિનંતી કરું છું કે મારા સમાજના મિત્રો ચેતી જાજો અને ચેત્યા પછી આગામી બે હજાર ચોવીસનો આપણે બદલો લેવાનો વારો છે અને એનો બદલો આપણે કોંગ્રેસના ઉમેદવારો વોટાલી અને એનો બદલો લઈશું ભારત માતા ગીતા